આજે આપણે ડિમાન્ડ વાળા ચેપ્ટર ની અંદર નેક્સ્ટ જે કન્સેપ્ટ છે એનાલિસિસ ઓફ ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ડિમાન્ડ એના ઉપર ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલા તો આપણે ઇન્વર્સ રિલેશનશિપ કેવી રીતના છે પ્રાઇસ અને ડિમાન્ડ ની, તો એ આપણે લો ઓફ ડિમાન્ડ વખતે જોયું તો ઇફ પ્રાઇસ ઇન્ક્રીઝિસ ડિમાન્ડ ડિક્રીઝિસ એન્ડ વાઇસ વર્સા વિલ બી ધ ઇફેક્ટ. તો વાય ઇટ ઇઝ સો, આવું શું કામ છે કે જયારે જયારે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે અને ડિમાન્ડ ડિક્રીઝ થાય છે ત્યારે સેમ વસ્તુ છે એ ઇન્વર્સ રિલેશનશિપ શું કામ જોવા મળે છે. તો આના માટેના બે રીઝન આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે, આપણે ડિસ્કસ કરી હતી. ઘણા બધા રીઝન હોય શકે. રીઝન નંબર વન છે ઇન્કમ ઇફેક્ટ. ઇન્કમ ઇફેક્ટ ને કારણે જો લો ઓફ ડિમાન્ડ માં આપણે ભણ્યા હતા કે અધર થિંગ્સ રિમેન કોન્સ્ટન્ટ એટલે ઇન્કમ માં કઈ ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી થતું, કારણ કે અધર થિંગ રિમેન કોન્સ્ટન્ટ તો છે જ, પણ ઇન્કમ ની ઇફેક્ટ આવે અલગથી જેના કારણે આ રીતનું સિચ્યુએશન ક્રિએટ થાય છે. બરાબર, તો ઇન્કમ માં કોઈ ડિફરન્સ આવતો નથી. આ વસ્તુ કારણ કે assumptions છે other thing remain constant law of demand માટે, અને other thing remain constant છે તો જ આ વસ્તુ possible છે. પણ એની અંદર એનું જે રીઝન છે એ વન ઓફ ધ રીઝન છે ઇન્કમ ઇફેક્ટ. હવે આપણે એક એક્ઝામ્પલ લેવાનું, સેમ વે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય બરાબર અને ડિમાન્ડ ડિક્રીઝ થાય તો વચ્ચે ઇન્કમ નો શું રોલ છે, આની વાત છે. એટલે સેમ વે છે, રિવર્સ કેસ છે, પ્રાઇસ ડિક્રીઝ થાય અને ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો ઇન્કમ ઇફેક્ટ, ઇન્કમ ઇફેક્ટ નું શું એમાં ઇન્વોલ્વમેન્ટ છે એ આપણે જોઈએ. સિમ્પલ ટર્મ્સ માં તમે જો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો પર્ટિક્યુલર ઇન્કમ કોન્સ્ટન્ટ હોવા છતાં ડિમાન્ડ ઘટે, એનું રીઝન છે કે ટોટલ ઇન્કમ ની જે ઇફેક્ટ છે એ ડિમિનિશ છે. કેવી રીતે? એક્ઝામ્પલ આપણે 10 યુનિટ વસ્તુ જેની પ્રાઇસ 100 રૂપિયા છે એટલે કે ટોટલ એના માટે કેટલા રૂપિયા સ્પેન્ડ કરતા હતા, તો કે 1000. 100 રૂપિયા પ્રાઇસ છે ત્યારે 1000 સ્પેન્ડ કરતા હતા બરાબર. હવે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ અને 110 થઈ, યુનિટ એઝ ઇટ ઇઝ આપણે સે ફોર એક્ઝામ્પલ રાખી, તો કેટલા પે કરવા પડશે? 1100. જો સેમ યુનિટ રાખવા હોય, સેમ યુનિટ રાખવા હોય તો પ્રાઇસ વધુ પે કરવી પડશે. અધર થિંગ રિમેન કોન્સ્ટન્ટ માં ઇન્કમ ઇફેક્ટ ની આપણે વાત કરી છે. જો સ્પેન્ડ 1000 આની બદલે હું એમ કહું કે પ્રાઇસ 110 છે ને આ 1000 જ રાખવા છે, તો હવે આ યુનિટ નું શું થશે? 10 માંથી ડિક્રીઝ થશે કે નહીં થાય? તો એ જ વસ્તુ આપણે જોવા મળે છે કે જો આપણે સેમ અમાઉન્ટ સ્પેન્ડ કરવી છે, પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ હોવા છતાં, તો આપણે યુનિટ શું કરવા પડશે? ડિક્રીઝ કરવા પડશે. આ વસ્તુ તમારે, આ ઇન્કમ ઇફેક્ટ છે. ઇન્કમ કઈ ચેન્જ નથી થતું પણ ઇન્કમ ની ઇફેક્ટ આવી આવે છે બરાબર. ટોટલ ઇન્કમ તમારી વધી નથી એટલે તમે ખર્ચો, એક્સ્ટ્રા ખર્ચો તમે કરી નહીં શકો. તમારે એટલો એટલો જો ખર્ચો કરવો હોય અને જો પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ હોય તો તમારે શું કરવું પડશે? યુનિટ ડિક્રીઝ કરવા પડશે બરાબર. અને સેમ વે જો પ્રાઇસ ઘટી ગઈ તો ઓટોમેટિક તમારી ઇન્કમ ની જે સ્પેન્ડિંગ કેપેસિટી છે, તમારી ઇન્કમ ની પરચેસિંગ, અને એક્ઝેક્ટલી વર્ડ જે આના માટે યુઝ થઈ ગઈ છે પરચેસિંગ પાવર, તો આ કેસમાં તમારો પરચેસિંગ પાવર ડાઉન થઈ જાય છે કારણ કે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. અને જયારે આ કેસમાં તમારો પરચેસિંગ પાવર શું થઈ જાય? અપ થઈ જાય કારણ કે તમારી પ્રાઇસ ડાઉન થઈ જાય, તો તમે વધારે યુનિટ પરચેસ કરી શકશો બાય સ્પેન્ડિંગ સેમ અમાઉન્ટ કારણ કે પ્રાઇસ છે એ ડાઉન થઈ જાય બરાબર. તો આ વસ્તુ છે ઇન્કમ ઇફેક્ટ. ઇન્કમ માં ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી થતું પણ પરચેસિંગ પાવર, પ્રાઇસ ઇન્ક્રીઝ ડિક્રીઝ થવાના કારણે
તમારો પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે એટલે એના કારણે તમારે ડિમાન્ડ ઉપર ઇફેક્ટ આ રીતની ઇન્વર્સ આવે છે બરાબર તો એક આ વસ્તુ જોઈએ આપણે અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે એ છે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ ડિમાન્ડ ની શું કોન્સિક્વન્સી છે બીજું સબસ્ટિટ્યુટ તો સેમ જે આ વસ્તુ લીધું એમાં આપણે વચ્ચે ખાલી સબસ્ટિટ્યુટ લેવાનું છે પ્રાઇસ અને ડિમાન્ડ તો સેમ એઝ ઇટ ઇઝ જે હતા એ જ છે હવે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કઈ રીતની આવે છે તમારી વસ્તુની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ એટલે સબસ્ટિટ્યુટ ચીપર થઈ ગયું પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યુટ છે એ ચીપર થઈ ગયું તમારી વસ્તુની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાથી સબસ્ટિટ્યુટની પ્રાઇસ ચેન્જ નથી થઈ પણ રિલેટિવલી ચીપર થઈ ગઈ ધારો કે પહેલા બેરીના 10 રૂપિયા હતા હવે તમારી ગુડ છે એ સે ફોર એક્ઝામ્પલ થઈ ગઈ 12 રૂપિયા આ તો 10 ઇઝ ઇટ ઇઝ છે તો રિલેટિવલી 12 ની કમ્પેરીઝનમાં 10 ચેન્જ નથી થયા છતાંય ચીપર થઈ ગયા હવે આ ચીપર થઈ ગયા તો તમારી ગુડ્સના યુનિટ્સની ડિમાન્ડ ડાઉન જશે અને ઈ ડિમાન્ડ ક્યાં કન્વર્ટ થઈ જશે સબસ્ટિટ્યુટમાં થઈ જશે બરાબર તો આ સબસ્ટિટ્યુટ ઇફેક્ટ છે કે સબસ્ટિટ્યુટની આપણે એઝમ્પશન તો જોયું જ છે અધર થિંગ્સ રિમેઇન કોન્સ્ટન્ટ અધર થિંગ્સ રિમેઇન્સ કોન્સ્ટન્ટ તો પ્રાઇસ સબસ્ટિટ્યુટના ચેન્જ કરવાના જ નથી પ્રાઇસ કેના ચેન્જ થઈ જાય તમારી પ્રોડક્ટના ચેન્જ થાય અને ડિમાન્ડ ઘટે છે તમારી પ્રોડક્ટ શું કામ તો કે રિલેટિવલી સબસ્ટિટ્યુટ છે એ ચીપર થઈ ગયું છે અને રિવર્સ કેસ હોય તો પ્રાઇસ ડિક્રીઝ થઈ હોય તો સબસ્ટિટ્યુટ ને પ્રાઇસ માં કાઈ ચેન્જ 10 એઝ ઇટ ઇઝ જ છે પણ હવે ઈ રિલેટિવલી કોસ્ટલીયર થઈ ગયું તો આની ડિમાન્ડ પણ તમારામાં કન્વર્ટ થઈ જશે આ મોંઘું જ્યાં સસ્તું હોય તો લોકો હવે શું પરચેસ કરવાનું પસંદ કરશે બટ નેચરલી તમારી પ્રોડક્ટ ની ડિમાન્ડ વધશે બરાબર તો આ ઇન્કમ ઇફેક્ટ અને સબસ્ટિટ્યુટ ઇફેક્ટ છે આ બે ઇફેક્ટ તમારે ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે જેના કારણે આપણો લો ઓફ ડિમાન્ડ છે આપો બરાબર ઈ એક્ઝિસ્ટન્સમાં આવે એટલે એકચ્યુઅલી દરેક જગ્યાએ ઓલ ઓવર ધી વર્લ્ડ સેમ ઇફેક્ટિવ પ્રિવેલ થઈ છે બરાબર તો આ બે ઇફેક્ટ ખાસ એકવાર રીડ કરી લેજો અને આ જે ટર્મિનોલોજી હું ટાઈપા છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો એના ઉપર પણ થોડો ફોકસ કરજો રિપીટેડલી રીડ કરવું પડશે અને રીડ કર્યા પછી પાછો આ વિડીયો એકવાર રિપીટ જોવો પડશે બરાબર ઇન્કમ ઇફેક્ટ અને સબસ્ટિટ્યુટ ઇફેક્ટ તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે કન્સેપ્ટ આપણે જે ભણવાના છે એક્સેપ્શન્સ નું જે લો ઓફ ડિમાન્ડ અને આ એક્સેપ્શન્સ ટોટલ 4 જ આપેલી બુક ની અંદર આપેલા છે પણ આ 440 જેવા છે એટલે અગ્રણી પણ બહુ ઇફેક્ટિવ છે કે લો ઓફ ડિમાન્ડ ના ચાર માંથી એક કેસ માં 1% નું પણ ઇફેક્ટ આવતું નથી એટલે કે આ ચારે કેસ એવા છે કે પ્રાઇસ ની ઇન્ક્રીઝ ડિક્રીઝ ની ડિમાન્ડ ગુડ્સ ઉપર એઝ પર લો નથી થતી કઈક અલગ રીતના થાય છે બરાબર નોર્મલી પ્રાઇસ ઇન્ક્રીઝ ડિમાન્ડ ડિક્રીઝ પ્રાઇસ ડિક્રીઝ ડિમાન્ડ ઇન્ક્રીઝ આવું થવું જોઈએ પણ આ ચાર કેસમાં આ વસ્તુ થતી નથી તો વન બાય વન આપણે ચારે ચાર કેસ છે એ જોતા જઈએ જેમ કે સૌથી પહેલો કેસ છે જે પ્રેસ્ટિજિયસ ગુડ્સ ગોલ્ડ છે સિલ્વર છે એનાથી આગળ જે તો પ્લેટિનમ છે ડાયમંડ છે આ બધી વસ્તુ જે છે તો એમાં પ્રેસ્ટિજિયસ ગુડ્સ ની પ્રાઇસ ની ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય એની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ જ નથી આવતી સાહેબ કારણ કે આ ગુડ્સ પરચેસ કરવા વાળો જે ક્લાસ છે એનું જે લેવલ ઓફ ઇન્કમ છે એ પ્રાઇસ ને બાયપાસ કરી જાય છે એને એટલે પ્રાઇસ ને કઈ લેવા દેવા જ નથી હોતું પ્લેટિનમ લેવા વાળો જે આખો ક્લાસ છે એ લોકો ને પ્લેટિનમ ની પ્રાઇસ ને કારણે કદાચ એવું થાય કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય ને એ લોકો વધારે એ ક્લાસ આખો એ રીતનો હોય છે તો ગોલ્ડ છે સિલ્વર છે એ તો જનરલ થઈ ગયું પણ હું વાત કરું છું સે ફોર એક્ઝામ્પલ રોલ્સ રોયસ કાર છે તો રોલ્સ રોયસ કાર જે છે
બરાબર તો એમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થાય ફોર એક્ઝામ્પલ એની પ્રાઇસ 5 કરોડ રૂપિયા છે અને હવે ઈ થઈ ગઈ 5.5 કરોડ તો 0.5 કરોડ ઇન્ક્રીઝ થવાથી રોલ્સ રોયસ કાર પરચેસ કરવા વાળો જે ક્લાસ છે ઈ એને પરચેસ કરવાનું મન નહીં કરતો બરાબર જે 5 કરોડ સ્પેન્ડ કરતો ઈ વ્યક્તિ 50 લાખ થી ડિમાન્ડ ડાઉન નહીં કરી દે બરાબર આ સમજી શકાય એ વસ્તુ તો પ્રેસ્ટિજિયસ ગુડ્સ જેટલા છે બરાબર એમાં લો ડિમાન્ડ અપ્લાય નહીં થાય કારણ કે એનો આખો જે લેવલ જે ક્લાસ જે છે આખો પરચેસ કરવા વાળો ક્લાસ એને પ્રાઇસ સાથે કોઈ લેવા દેવા નથી એટલે તો એ ગુડ્સ પરચેસ કરે એવા બરાબર જે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું બરાબર આવા જ એક્ઝામ્પલ તમે હજી બીજા પણ પ્રેસ્ટિજિયસ ગુડ્સ ના તમે કમેન્ટ બોક્સ માં લખી શકશો ઓકે નેક્સ્ટ છે એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ આના તમને બે એક્ઝામ્પલ આપીશ અને બે એક્ઝામ્પલ માં તમને આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે એક્ઝામ્પલ નંબર 1 સોલ્ટ યસ મીઠું એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ ગુડ્સ આપણે ફૂડ આખા મંથ નું રાશન છે ધારો કે 2000 નું છે તો એમાં જે સોલ્ટ છે એ 200 રૂપિયા છે નથી બરાબર કદાચ હું બહુ વધારે માં બોલી ગયો 100 થી પણ ઓછો બધા જોઈએ અને એ 1 મંથ ને એક પેકેટ નું લીધું હોય તો એ કેટલો બધો ટાઈમ ચાલતો તો કમ્પેરીઝન જોવા જાવ મીઠાની જે પ્રાઇસ છે એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ ગુડ ની કેટેગરી માં હવે આ કેસ માં પણ લો ડિમાન્ડ અપ્લાય નહીં ઓકે લો ડિમાન્ડ અપ્લાય કેવી રીતે થાય પ્રાઇસ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય આપણે એટલું ને એટલું જ પરચેસ કરી રાખશું ક્યારે એવું નહીં થાય કે સોલ્ટ ના પ્રાઇસ ડાઉન ગયા મમ્મી સોલ્ટ ના પ્રાઇસ ડાઉન ગયા થોડું મીઠું વધારે નાખને શાકમાં બરાબર અથવા તો સોલ્ટ ના પ્રાઇસ અપ થઈ ગયા હવે મીઠું વાપરવાનું બંધ કરી દો આ બે માંથી કઈ કેસ ક્યારે આવશે એ આપણે જેટલું યુઝ કરતા હશું એટલું કરવું જ પડશે બરાબર અને નેક્સ્ટ થિંગ બટન સોલ્ટ ના ટી શર્ટ ના જે બટન છે એ પણ એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ જે તમે આખું સે ફોર એક્ઝામ્પલ એક શર્ટ તૈયાર કર્યો કે પરચેસ કર્યો કે એના જે બટન છે બટન્સ ની પ્રાઇસ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય અને એની ડિમાન્ડ ઉપર કોઈ ઇફેક્ટ નહીં થાય ક્યારે એવું નહીં થાય કે બટન ના પ્રાઇસ ડાઉન થયા એક કામ કરો હજી 2000 બટન વધારે લગાડી અથવા તો રિવર્સ કેસે નહીં કે બટન ના પ્રાઇસ છે એ વધી ગયા હવે એક કામ કરો 2000 બટન કાઢી નાખો એક એક બે બટન માં જ આખો શર્ટ હલાવી લેશ ને એવું ન થાય તો એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ ગુડ્સ ની ડિમાન્ડ ઉપર ક્યારે ઇફેક્ટ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય એનો કોઈ ઇફેક્ટ થશે નહીં તો એક્સેપ્શન નંબર 2 આમાં પણ લો ડિમાન્ડ અપ્લાય થતો નથી ગિફન ગુડ્સ ઓકે આ આઈએમપી એક્ઝામ માં બહુ બધી વાર પૂછાય બરાબર આઈએમપી કેટેગરી નું બરાબર આ એક ગ્રુપમાં 2 માર્ક્સ 3 માર્ક્સ માં પૂછાય એવું એક્સેપ્શન છે આને આપણે લાસ્ટ વાર પહેલા આપણે આ જે સ્પેશિયલ પ્રેફરન્સ ઓફ પીપલ આમાં મારે કે કહેવાનું છે બરાબર અમુક વસ્તુ આપણે જોતી હોય તો એ જોતી હોય ડઝન્ટ મેટર પ્રાઇસ બરાબર કોલ્ડ ડ્રિંક પીવા જતો હોય એના માટે કોઈ ફેર નથી પડતો કે થમ્સ અપ હોય કોકા કોલા હોય કે ફેન્ટા હોય કે સ્પ્રાઇટ પણ જે કોકા કોલા પીવા જાય છે એના માટે એ પર્ટીક્યુલર પ્રેફરન્સ છે કે આઈ વોન્ટ કોકા કોલા બરાબર એ બીજી એક કોલ્ડ ડ્રિંક ને નહીં હોય કારણ કે એ કોકા કોલા પીવા માટે જાય પણ કોલ્ડ ડ્રિંક્સ પીવા જતા હશે એને કોઈ પણ ચાલશે બરાબર જો તો હોલ્ડિંગ્સ માં ડિફરન્સ છે સ્પેશિયલ પ્રેફરન્સ છે ખ્યાલ આવે તો એ સ્પેશિયલ પ્રેફરન્સ ઓફ પીપલ છે એને તમે ક્યારે પ્રાઇસ થી એની ડિમાન્ડ ઇન્ક્રીઝ ડિક્રીઝ થશે ને પ્રાઇસ ઇન્ક્રીઝ ડિમાન્ડ ડિક્રીઝ એવું ક્યારે સ્પેશિયલ પ્રેફરન્સ ની કેટેગરી ની વાત કરો બરાબર એક એક્ઝામ્પલ મેં તમને કોઈ ના ઉપરથી તમે સમજી શકશો બરાબર કોકા કોલા ઓકે તો આ ત્રણ છે એક્ઝામ્પલ તો આપી દીધા ડિફરન્ટ ગુડ્સ ડિફરન્ટ ગુડ્સ શું છે ઓકે ડિફરન્ટ એટલે તો ગિફન છે એક ઇકોનોમિસ્ટ ની સરનેમ છે સર રોબર્ટ ગિફન બરાબર ઇકોનોમિસ્ટ નું નામ છે અને આ એક્સેપ્શન એમણે જ ફાઇન્ડ કર્યું છે એટલે આ એક્સેપ્શન ને એમનું જ નામ આપી દેવામાં આવ્યું ગિફન ગુડ્સ ઓકે એને શું એનાલિસિસ કર્યું તો જ્યારે એક વોર સિચ્યુએશન હતી અને એ વોર સિચ્યુએશન માં જે કન્ટ્રી માં વોર હતી એ વોર જે ફેસ કરતા હતા લોકો એના સિટીઝન સિવિલિયન્સ આ સિવિલિયન્સ ની એ લોકો એ જે કન્ડિશન હતી એનું એનાલિસિસ કર્યું ને એમાં જે ડિફન ગુડ્સ નું એક ડિસ્કવરી થઈ રાધર આપણે કહી શકીએ પેલા એવું હશે પણ આ વખતે ધ્યાનમાં આવ્યું ઇન્વેન્શન તો નહીં કહી શકાય બરાબર તો કઈ રીતનું હતું એમાં સિચ્યુએશન કે યાના લોકોની પાસે ખાવા માટે વોર સિચ્યુએશન હોય કન્ટ્રીની અંદર એટલે છે એ પ્રોબ્લેમ તો થાય અને બહુ ખતરનાક વોર હોય તો આખો કન્ટ્રીની હાલત છે એ ખરાબ થઈ જાય તો આ કન્ટ્રીમાં પણ એવું જ થયું અને યાના લોકોને જસ્ટ રાશનિંગમાં ગવર્મેન્ટ તરફથી કે મિલિટરી તરફથી બ્રેડ અને મીટ
બરાબર બ્રેડ આપે બે અને મીટ નો પીસ આપે સેન્ડવિચ ની જેમ વચ્ચે રાખીને ખાય આટલું જ અને ઈ પણ બહુ લો પ્રાઇસ આપે બ્રેડ અને મીટ હવે બ્રેડ અને મીટ ની તમે કમ્પેરીઝન કરો તો બ્રેડ છે ઈ લો ક્વોલિટી ગુડ્સ છે અને મીટ છે ઈ પોસ્ટિક હાઈ ક્વોલિટી ગુડ્સ ની કેટેગરી માં આવે નોર્મલી જોવા જાવ ડિફરન્ટ ગુડ્સ ની ઇફેક્ટ શું આવી એની વાત આવે બ્રેડ અને મીટ આ બે માં બ્રેડ છે ઈ લો ક્વોલિટી ગુડ્સ કહેવાય કમ્પેર્ડ ટુ મીટ મીટ છે ઈ પોસ્ટિક કહેવાય સારું કહેવાય એનર્જેટિક કહેવાય શું એવું કે જ્યારે વોર સિચ્યુએશન વધી અને બ્રેડ અને મીટ ના પ્રાઇસ પણ વધ્યા તો લોકોએ જે લો ક્વોલિટી ગુડ્સ હતું પ્રાઇસ વધ્યા હોવા છતાં એની ડિમાન્ડ વધારી કેવી રીતના મીટ ને અવોઈડ કર્યું મીટ ના જે રૂપિસ બચ્યા એ નાખી દીધા બ્રેડ માં બ્રેડ વધારે લેવા માંડ્યા કારણ કે બ્રેડ એમથી એમથી ખાઈ શકે મીટ વગર તો એ લોકો વધારે ખાઈ શકે એના માટે એ લોકોએ શું કર્યું બ્રેડ અને મીટ બેના પ્રાઇસ ઇન્ક્રીઝ થવા છતાં મીટ ને સેક્રિફાઈસ કરી એના જે બજેટ હતું એ બ્રેડ માં કન્વર્ટ કરી લો ક્વોલિટી ગુડ્સ છે ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ કહેવાય શું કહેવાય કમ્પેરીઝન કરો બ્રેડ અને મીટ નું તો બ્રેડ કેવું હોય ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ તો મીટ ને અવોઈડ કરી અને એનો જે મની સ્પેન્ડ હતું એ પણ રાખી દીધું બ્રેડ માં અને પ્રાઇસ ઇન્ક્રીઝ થયો હોવા છતાં બ્રેડ ની ડિમાન્ડ વધારી બરાબર તો ડિફર ગુડ્સ ને બીજી તમે રીતના જોઈ શકો તો ઇન્ફિરિયર ગુડ્સ પણ કહેવાય ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ તો ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ માં આ વસ્તુ થાય જેમ કે જીરા સા ચોખા ને બાસમતી ચોખા આપણા ઘરમાં પપ્પા જે ફેસિલિટી આપે એમાં કઈ ડિફરન્સ આપણે નથી કરતા આપણને નથી ખબર હોતી પણ જે લોકો એક રૂમ માં ભાડે રહેતા હોય બરાબર કે બસ્તી માં રહેતા હોય આવી જગ્યાએ રહેતા હોય એ લોકો બાસમતી ચોખા અઠવાડિયે એક વાર કે મહિને એક વાર ખાતા હોય તો ઠીક છે બરાબર અને જ્યારે ચોખાના ભાવ વધે તો બાસમતી ચોખા સાવ અવોઈડ કરે એની બદલે ઓલા લઈ લે ઇન્ફિરિયર ક્વોલિટીના જે છે એ વધારે લઈ લે એટલીસ્ટ ઈ તો પેટ ભરીને ખાઈ શકે ઓલા ન ખાઈ તો એ કઈ હાલ અને વાંધો નહીં આવે બરાબર તો ઇન્ફિરિયર ક્વોલિટીના તમામ ગુડ્સમાં આ વસ્તુ એપ્લિકેબલ છે ડિફરન્ટ ગુડ્સની ઇફેક્ટ એમાં આવે છે બરાબર ટેક્સ્ટ બુકની અંદર ચારે ચાર વસ્તુ ઇન ડિટેલ આપેલી છે બરાબર યુ કેન આસ્ક મી રિગાર્ડિંગ ધ ડાઉટ્સ આ ચાર વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ના પોઈન્ટ ઓફ વ્યૂ પણ એમાં પણ ડિફરન્ટ ગુડ્સ છે મોસ્ટ લાઇકલી છે બરાબર તો આ લેક્ચર માં આપણે બે વસ્તુ કરી બરાબર એક તો એનાલિસિસ ઓફ લો ઓફ ડિમાન્ડ શું કામ એવું લો ઓફ ડિમાન્ડ માં પ્રાઇસ ઇન્ક્રીઝ ડિમાન્ડ ડિક્રીઝ અને પ્રાઇસ ડિક્રીઝ તો ડિમાન્ડ ઇન્ક્રીઝ શું કામ થાય છે એના બે રીઝન જોયા કેમિકલ ઇફેક્ટ ને સબસ્ટિટ્યુટ ઇફેક્ટ અને ચાર એક્સેપ્શન જોયા લો ઓફ ડિમાન્ડ ના બરાબર કે આ ચાર કેસમાં લો ઓફ ડિમાન્ડ કે એપ્લિકેબલ થતો નથી બરાબર તો આજનો લેક્ચર આપણે આ સુધી રાખશું જો લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરો ફ્રેન્ડ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ